नमस्कार विद्यार्थी मित्रों, हूँ शू गिरी झालावाड़िया विषय नामना मूल एकाउंट प्रथम लेक्चर में हूँ तमने आज एकाउंटनी पेपर स्टाइल बोर्ड नी पेपर स्टाइल ब्लू प्रिंट ए क्या चेप्टर में के पूछाय के प्रश्न पूछाय एना विषय की चर्चा एकाउंट में प्राथमिक परिचय एना कोर्स की रूपरेखा एना विषय आ सौ प्रथम लेक्चर में हूँ तक चर्चा करवा પણ એ પહેલાં એક થોડીક માહિતી હું તમને શેર કરવા માગું છું કે ઘણા વિદ્યાર્થીઓ હજી આ વિડીયો લેક્ચરને ગંભીરતાથી લેતા નથી. તમે સૌ જાણો છો કે 15 ઓગસ્ટ સુધી વેકેશન ક્લાસરૂમ ટીચિંગ ચાલુ થવાનું છે, એવી જાહેરાત ઓલરેડી થઈ ગઈ. તો ઘણા વિદ્યાર્થીઓ એવું જ વિચારે છે કે આપણે ક્લાસરૂમ ટીચિંગ ચાલુ થશે ત્યાર પછી ભણી લઈશું, અત્યારે કોઈ વિડીયો લેક્ચરની જરૂર, એનાથી કાંઈ આપણું કંઈ નહીં ભણીએ તો ચાલશે એવું ઘણા વિદ્યાર્થીઓ માનતા. પણ એની બહુ મોટી ભૂલ કહેવાશે અને એનું ગંભીર પરિણામ આવતા વર્ષે એને ભોગવવાનું થશે. એટલે મારી દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે આ જે વિડીયો લેક્ચર છે એને ગંભીરતાપૂર્વક તમે ક્લાસરૂમમાં જ ભણો છો એવી રીતે જ એને ધ્યાનપૂર્વક એને ભણો, કારણ કે આમાં ઘણી બધી સંભાવનાઓ સરકાર દ્વારા ચર્ચા વિચારણા ચાલી રહી છે કે 15 ઓગસ્ટ બાદ ક્લાસરૂમ ટીચિંગ ચાલુ કરવું એટલે 2 મહિના પછી ક્લાસરૂમ ટીચિંગ ચાલુ થઈ. તો એવા સંજોગોમાં સરકાર પણ એવું વિચારી રહી છે કે બોર્ડની એક્ઝામ જે માર્ચ મહિનામાં આવતી એ હવે આપણે 2 મહિનામાં રાખી, એટલે 2 મહિનામાં એક્ઝામ પણ મોડી રાખી, એટલે 2 મહિના ટીચિંગ ચાલુ મોડું થશે 15 ઓગસ્ટ બાદ. તો એની જે એક્ઝામ છે પણ 2 મહિના મોડી રાખી, માર્ચ મહિનાને બદલે 2 મહિનામાં રાખી, એવી પણ એક ચર્ચા વિચારણા થતી રહી છે. તો એમાં પણ 2 મહિનામાં તો બોર્ડની એક્ઝામ રાખે તો ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે કે બોર્ડના પેપર જે પેપરનું એસેસમેન્ટ છે રિઝલ્ટ બનાવવું છે અને 2 મહિનામાં એક્ઝામ રાખે તો તાત્કાલિક પાછું નવું વર્ષ ચાલુ થતું હોય એટલે એક પ્રોબ્લેમ થાય. એટલે ઘણી બધી ચર્ચા વિચારણા સરકાર દ્વારા સંભાવનાઓ જો અને તો જ એ વિચારધારાઓ ચાલી રહી છે. બીજી એક એવી ચર્ચા વિચારણા ચાલી રહી છે કે માની લો 15 ઓગસ્ટ બાદ ક્લાસરૂમ ટીચિંગ ચાલુ થાય તો પણ એક્ઝામ તો માર્ચ મહિનામાં જ લે, એવા સંજોગોમાં સરકાર એવું પણ વિચારી રહી છે 20 કે 25% દરેક વિષયનો કોર્સ છે એ કટ કરી દેવામાં આવે, તો એવી પણ એક સંભાવના છે. બીજી એક એવી સંભાવના પણ રહેલી છે 15 ઓગસ્ટ બાદ માની લો કે ક્લાસરૂમ ટીચિંગ ચાલુ થાય તેમ છતાં એક્ઝામ છે એ માર્ચ મહિનામાં જ લેવી, પણ કોર્સ કટ નહીં કરવાનો, કોર્સ પૂરેપૂરા કોર્સમાંથી પેપર કાઢવા. તો એવા સંજોગોમાં આપણે જે વચ્ચે વેકેશનો આવે છે, જાહેર રજાઓ આવે છે, જન્માષ્ટમીમાં 8 દિવસનું વેકેશન હોય તો 1-2 દિવસનું કટ નાખે, દિવાળીનું 21 દિવસનું વેકેશન છે 4-5 દિવસનું કરી નાખે અને એવી રીતે એની ભરપાઈ કરી નાખે જે આ રજાઓ બગડે છે. તો આવી પણ એક સંભાવનાઓ ચાલી રહી છે. એટલે અત્યારે તમે આ ભય જતો રહેલો સમય બગાડશો તો એ તમે બહુ મોટી ભૂલ કરશો. એટલે 2 મહિના ઘણા વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે વિડીયો ટીચિંગ આપણે જે જોઈએ છે એનાથી કાંઈ આપણે ક્લાસરૂમનું ટીચિંગ ચાલુ થશે ત્યારે ભણી લઈશું, તો એની એક બહુ મોટી ભૂલ કહેવાશે. એટલે દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે આ વિડીયો છે એ ગંભીરતાથી જોવે. બીજું એ કે ઘણા વિદ્યાર્થીઓએ જો પાઠ્યપુસ્તક વસાવવાનું હોય, ચોપડાનો વસાવ્યો હોય, તો હું મારા વિષયની વાત કરું તો એકાઉન્ટનો એક કોરો ચોપડો ટેક્સ્ટ બુક જો ન વસાવી હોય તો 1-2 દિવસમાં વસાવી લેજો, કારણ કે હું અહીંયા તમને રકમ લખાવીશ ને. અત્યાર સુધીના વિડીયોમાં મેં ઘણા બધા વિડીયો મૂકેલા છે, તમે જોયું છે મોટાભાગના શિક્ષકો છે એ રકમ અથવા જવાબ છે એ બોર્ડ ઉપર લખી નાખે પછી વિડીયો સ્ટાર્ટ કરે, ખાલી આમ તમને બતાવે કે આ જવાબ છે. હવે એવી રીતે હું વિડીયો લેવાનો નથી, હું વિડીયો તમે ક્લાસરૂમમાં સામે બેઠા છો, સામે ક્લાસરૂમમાં બેઠા બેઠા ભણો છો, એવી રીતે નેચરલી વિડીયો ભણાવવાનો. જે કાંઈ બોર્ડ ઉપર લખવાનું થશે એ પહેલેથી નહીં લખી રહ્યો, તમારી સામે જ લખીશ, જે કાંઈ દાખલાની રકમ લખીશ, જવાબ લખીશ, એ બધું અહીં તમારી સામે લખવામાં આવશે. અત્યાર સુધીના વિડીયોમાં પહેલાં બોર્ડ ઉપર લખી નાખવામાં આવતો પછી વિડીયો ચાલુ કરવામાં આવતા, એવી રીતે નહીં, નેચરલી વિડીયો તમે જે રીતે ક્લાસરૂમમાં બેઠા બેઠા જ ભણો છો મારી સામે, એ રીતે જે કાંઈ લખવાનું થશે એ તમારી સામે જ લખીશ. એટલે જે વિદ્યાર્થીઓએ ચોપડા નથી લીધા, ટેક્સ્ટ બુક નથી લીધી, કોરા ચોપડા એકાઉન્ટના ન લીધા હોય તો અહીંયા જે જરૂરી લાગે એ બધી તમારે તમે ક્લાસરૂમમાં બેઠા બેઠા લખો છો એવી રીતે લખવાનું છે. વેકેશન જ્યારે આપણે ક્લાસરૂમ ટીચિંગ શરૂ થશે ત્યારે આ જે કાંઈ લખાવેલું છે એ બધું પહેલાં કરી દેવું ચેક કરે સૌથી પહેલાં. એટલે દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે ખૂબ કાળજીપૂર્વક અભ્યાસમાં ધ્યાન દે. સૌ પ્રથમ આ એકાઉન્ટના પહેલા લેક્ચરમાં હું એકાઉન્ટની તમને આ પેપર સ્ટાઇલ બ્લુ પ્રિન્ટ એકાઉન્ટના કેટલા ચેપ્ટર આવે એની રૂપરેખાની વાત કરવાનો છું. તો
વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 11 માં એકાઉન્ટ ના બે ભાગ આવતા જાણો પહેલા ભાગ માં 11 ચેપ્ટર બીજા ભાગ માં 11 ટોટલ 22 ચેપ્ટર નું એકાઉન્ટ આવતું ધોરણ 11 ની જેમ જ ધોરણ 12 માં એકાઉન્ટ ના બે ભાગ આવે પહેલા ભાગ માં 7 ચેપ્ટર બીજા ભાગ માં 6 ટોટલ 13 ચેપ્ટર આવે અને 13 ચેપ્ટર કમ્પલસરી છે કમ્પલસરી એટલે ફરજિયાત ભણવાના કોઈ પણ ચેપ્ટર એવું નથી કે એક ચેપ્ટર ના તો બીજું ચેપ્ટર બોર્ડ ની એક્ઝામ માં પૂછાય બધા ચેપ્ટર ફરજિયાત તમારે પહેલો ભાગ આવે આપણો ભાગીદારી કેટેગરીનો આખે આખા સાથે સાત ચેપ્ટર છે ભાગીદારી કેટેગરીનો છે એકાઉન્ટ નો બીજો ભાગ આવે એ કંપની ના હિસાબો વિશે ના ચેપ્ટર એમાં 6 ચેપ્ટર છે 6 ચેપ્ટર છે એ કંપની વિશે ના પહેલા ભાગના ચેપ્ટર ના નામ ની યાદી તમને કહી દઉં પહેલા ભાગ આખો ભાગીદારી કેટેગરીનો આવે ધોરણ 11 માં તમે જે એકાઉન્ટ ભણીને આવ્યા છો ને વિદ્યાર્થી એ બધી વૈયક્તિક માલિકી ના વૈયક્તિક માલિક એટલે ધંધાનો એક જ માલિક હોય એના વિશે નામ તમે લખીને આવ્યા છો ધોરણ 11 તમે જાણો છો કે ધંધાકીય એકમના ત્રણ સ્વરૂપો છે સૌથી વૈયક્તિક માલિકી એનાથી મોટું સ્વરૂપ ભાગીદારી કહેવી અને એનાથી મોટું સ્વરૂપ એટલે કંપની તો ધોરણ 11 ની અંદર તમે જે એકાઉન્ટ ભણીને આવ્યા છો એ વૈયક્તિક માલિકીના બધા ચેપ્ટરો હતા એમાં ધંધાનો એક જ માલિક હોય એનાથી મોટું સ્વરૂપ એટલે ભાગીદારી કહેવી એનાથી મોટું તો હવે જે 12મા ધોરણના એકાઉન્ટના ચેપ્ટરો આવશે એ ભાગીદારી પેટી વિશેના અને કંપની વિશેના આવે ભાગ 1 આપો છે ધોરણ 12 નો ત્યાં તો ભાગીદારી પેટી વિશેનો આવશે પહેલું ચેપ્ટર આવશે ભાગીદારી વિશે કરે છે બીજું આવશે ભાગીદારી પેટીના વાર્ષિક વિશે ત્રીજું પાગડી ચોથું ભાગીદારી પેટીનું પુનર્ગઠન પાંચમું નવા ભાગીદારનો પ્રવેશ છઠ્ઠું ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અને સાતમું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે ધંધો બંધ કરવો આખે આખો ભાગ ભાગીદારી પેઢી વિશેનો છે અને આ ભાગમાંથી ટોટલ 52 માર્કનું બોર્ડની એક્ઝામમાં પૂછે બીજો ભાગ ભાગીદારી પેઢીથી મોટું સ્વરૂપ એટલે કંપની સ્વરૂપ તો બીજો ભાગ એકાઉન્ટ છે આખો કંપનીના હિસાબો વિશેના ચેપ્ટર વાળો પહેલું ચેપ્ટર આવશે શેર મૂડીના વ્યવહારો શેરને ડિવેન્ચર કોણ બહાર પાડે તો કંપની બહાર પાડે પહેલું ચેપ્ટર શેર મૂડીના વ્યવહાર બીજું છે ડિબેન્ચર ના વ્યવહાર ત્રીજું કંપનીના વાર્ષિક હિસાબ ચોથું નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પાંચમું હિસાબી ગુણોત્તર અને છઠ્ઠું રોકડ પ્રવાહ આમ 6 ચેપ્ટર છે એ કંપની વિશેના આવે એટલે પહેલા ભાગના 7 ચેપ્ટર ભાગીદારી પેઢી વિશેના અને બીજા ભાગના 6 ચેપ્ટર કંપની વિશેના આમ ટોટલ મળી 13 ચેપ્ટર આવે અને 13 ચેપ્ટર છે એ તમારે ફરજિયાત ભણવાના હોય છે હવે તમને સૌથી પહેલા બોર્ડની પેપર સ્ટાઇલ સમજાવી દઉં બોર્ડની પેપર સ્ટાઇલ હું હમણાં તમને કીધો કે હું એમ બોલું કે પહેલાં લખી રાખું પછી સમજાવું એવું નહીં બોર્ડની પેપર સ્ટાઇલ લખું છું પહેલાં લખી નાખું મારી સાથે સાથે તમારે સામે ચોપડો રાખવાનો છે તમે ક્લાસરૂમમાં બેસીને જ મારી સામે ભણો છો એ રીતે બોર્ડની પેપર સ્ટાઇલ લખી નાખો અને બોર્ડની પેપર સ્ટાઇલ મારી સાથે લખતા જાઓ પછી લખાવ્યા પછી હું તમને બોર્ડની પેપર સ્ટાઇલ સમજાવી પછી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનો પૂછે કેટલા માર્કનો પ્રશ્ન પૂછે એ સમજાવી દઉં અને પછી પહેલા ચેપ્ટરથી આપણે ભણવાની શરૂઆત કરશું ભાગીદારી વિશે તો સૌ પ્રથમ બોર્ડની પેપર સ્ટાઇલ લખો મારી સાથે સાથે લખતા જજો બોર્ડની પેપર સ્ટાઇલ લખાઈ જાય લાખી પેપર સ્ટાઇલ તમને સમજાવી દઉં કઈ રીતે બોર્ડનું પેપર પૂછાય છે Thank you.
ચાલો મિત્રો હવે આ કેમ્પસ ફાઇલ હવે તમે વિડિયો પોઝ કરી ઘરે લખતા જજો તમને આ સૌથી પહેલા બોર્ડની કેમ્પસ ફાઇલ સમજાવી દો આ બોર્ડનું પેપર એકાઉન્ટનું પેપર તમારું 6 વિભાગનું એ બી સી ડી ઈ અને એફ ટોટલ મેં તમને કીધું 13 ચેપ્ટર છે ભાગ 1 આખો 7 ચેપ્ટરનો ભાગીદારી પેઢી વિશે અને ભાગ 2 કંપનીના 6 ચેપ્ટર ટોટલ 13 ચેપ્ટરને બધા ચેપ્ટર ફરજિયાત કોઈ પણ ચેપ્ટર કોઈ પણ એક પણ ચેપ્ટર આપવામાં છે બરોબર હવે આ પેપર ફાઇલ છે પેપર ફાઇલ વિભાગીય તમે જાણો છો ધોરણ 11 માં તમે એક્ઝામ આપીને આવ્યા છો કે વિભાગીય યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એટલે કોઈ પણ એક પ્રશ્ન હોય નીચે ચાર વિકલ્પો એમાંથી સાચો વિકલ્પ તમારે લખવાનો હોય 10 વિકલ્પો એવા 10 નું દરેક વિકલ્પ દરેક પ્રશ્ન લેવાનો વિભાગીય વિભાગની એક બે વાક્યમાં જવાબ આપો 10 પ્રશ્ન 10 નું દરેક પ્રશ્ન હોય એક વાર વિભાગ એ અને બી બે થિયરી ના હોય છે હવે અહીંયા થી બધા આ દાખલા ચાલતા લગભગ 78-80 માર્ક ના દાખલા હોય બોર્ડ ની એક્ઝામ લગભગ 80 ના સી ડી ઈ અને એફ બધા વિભાગો છે દાખલા વિભાગ સી ટૂંકમાં જવાબ આપો 6 પ્રશ્ન 18 દરેક દાખલાના 3 માર્ક હવે 6 દાખલા પૂછે 18 માર્ક દરેક દાખલાના 3 માર્ક તો 6 દાખલા ક્યાં ક્યાં ચેપ્ટર માંથી પૂછે ચેપ્ટરના નામ તમને આપ્યા છે મેં તમને કીધું ટોટલ 2 ચેપ્ટર છે ભાગ 1 માં 7 ચેપ્ટર પહેલો ચેપ્ટર ભાગીદારી વિશે પ્રવેશ બીજો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ ત્રીજું પાગડીનું મૂલ્યાંકન ચોથું ભાગીદારી પેઢીનું પુનર્ગઠન પાંચમું નવા ભાગીદારનો પ્રવેશ છઠ્ઠું ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અને સાતમું ભાગીદારી પેઢીનું વિસર્જન ભાગ 2 6 ચેપ્ટર કંપની ના આવે શેર તેનું શેર મૂલ્ય ના વ્યવહાર બીજું ડિબેન્ચર ના હિસાબો ત્રીજું કંપની ના વાર્ષિક હિસાબો ચોથું નાણાકીય પત્રક નું વિશ્લેષણ પાંચમું હિસાબી ગુણોત્તર અને છઠ્ઠું રોકડ પ્રવાહ પત્ર તો આ વિભાગ સી માં 6 પ્રશ્ન 18 ગુણ દરેક પ્રશ્ન ના 3 માર્ક એટલે 6 દાખલા 3 માર્ક ના 6 દાખલા પૂછે એ 6 દાખલા ક્યાં ચેપ્ટર માં પૂછે છે એ અહીં લખેલું છે પેલો એક 3 માર્ક નો દાખલો છે એ પેલું ચેપ્ટર ભાગ 1 નું પેલું ચેપ્ટર ભાગીદારી વિશે જે ભણવાની શરૂઆત આપણે આ ચેપ્ટર થી કરવાની છે ભાગ 1 નું પેલું ચેપ્ટર ભાગીદારી વિશે કરે છે એમાં એક માર્ક એક દાખલો પૂછે 3 માર્ક નું બીજો 3 માર્ક નો દાખલો પૂછે ભાગીદારી નું પુનર્ગઠન ભાગ 1 નું ચોથું ચેપ્ટર આવશે ભાગીદારી નું પુનર્ગઠન એમાંથી પણ 3 માર્ક નો દાખલો પૂછે પછી બે દાખલા પૂછે ભાગીદારી પેઢીનું વિસર્જન ભાગ 1 નું 7મું ચેપ્ટર આવશે ભાગીદારી પેઢીનું વિસર્જન વિસર્જન ધંધો બનતો તો એ ચેપ્ટરમાંથી 3 માર્કના બે દાખલા પૂછશે અને બાકીના બે દાખલા છે ડિબેન્ચરના હિસાબો ભાગ 2 નું બીજું ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો એમાંથી પણ 3 માર્કના બે દાખલા એટલે 2 ને 2 4 ને 5 ને 6 6 દાખલા 3 માર્કના 6 દાખલા ટોટલ 18 માર્કનો વિભાગ છે આ ચેપ્ટરમાંથી એક દાખલો આ ચેપ્ટરમાંથી એક દાખલો આ ચેપ્ટરમાંથી બે દાખલા આ ચેપ્ટરમાંથી બે દાખલા વિભાગ બી માર્ક્યા પૂરો જવાબ આપો 4 પ્રશ્ન 16 નું દરેક દાખલાના 4 માર્ક એવા 4 4 માર્કના 4 દાખલા છે એ 4 4 માર્કના 4 દાખલા કયા ચેપ્ટરમાંથી પૂછે આ ચેપ્ટરના નામે લખેલા છે પહેલો 4 માર્કનો દાખલો હોય પાઘડીનું મૂલ્યાંકન ભાગ 1 નું ત્રીજું ચેપ્ટર એમાંથી એક 4 માર્કનો દાખલો આવશે બીજો એક 4 માર્કનો દાખલો આવે નાણાકીય પત્રકનું વિશ્લેષણ ભાગ 2 નું ચોથું ચેપ્ટર ભાગ 2 નું ચોથું પાંચમું છઠ્ઠું ભાગ 2 ના છેલ્લા ત્રણેય ચેપ્ટરમાંથી 4 4 માર્કનો એક એક દાખલો છે ભાગ 2 નું ચોથું પાંચમું છઠ્ઠું ચેપ્ટર તો એક 4 માર્કનો દાખલો પાઘડીનું મૂલ્યાંકન ભાગ 1 નું ત્રીજું ચેપ્ટર આવે એમાંથી એક 4 માર્કનો દાખલો નાણાકીય પત્રકનું વિશ્લેષણ ભાગ 2 નું ચોથું ચેપ્ટર એક 4 માર્કનો દાખલો ભાગ 2 નું પાંચમું ચેપ્ટર હિસાબી ગુણોત્તરમાં એક 4 માર્કનો દાખલો ભાગ 2 નું છઠ્ઠું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્ર ચારે ચેપ્ટરમાંથી એક એક દાખલો 4 4 માર્કનો પૂછે હવે 4 દાખલા 16 વિભાગ ઈ માગ્યા મુજબ જવાબ આપો 3 પ્રશ્ન 24 દરેક દાખલાના 8 માર્ક એવા 8 8 માર્કના 3 દાખલા પૂછે 8 8 માર્કના 3 દાખલા બોર્ડની એક્ઝામમાં આ વિભાગ માર્ક કયા ચેપ્ટરમાં પૂછાય તો આ ચેપ્ટરના નામ લખવાની જરૂર તો એક 8 માર્કનો દાખલો આવે નવા ભાગીદારનો પ્રવેશ ભાગ 1 નું 5મું ચેપ્ટર આવશે નવા ભાગીદારનો પ્રવેશ એમાંથી એક 8 માર્કનો દાખલો આવશે બીજો એક 8 માર્કનો દાખલો આવશે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ
ભાગ એકનું છઠ્ઠું ચેપ્ટર આ ભાગ એકનું પાંચમું નવા ભાગીદારનો પ્રવેશ એમાં કયા ક્રમાંકનો દાખલો ભાગ એકનું છઠ્ઠું ચેપ્ટર ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ એમાંથી પણ આ ક્રમાંકનો દાખલો અને બીજો એક આ ક્રમાંકનો દાખલો આવશે ભાગ એનું પહેલું ચેપ્ટર શેર મૂડીના વ્યવહાર એમાંથી પણ આ ક્રમાંકનો દાખલો આવશે ત્રણેય ચેપ્ટરમાંથી આ ક્રમાંકના એક એક દાખલો ભાગ એકનું પાંચમું ભાગ એકનું છઠ્ઠું ભાગ એનું પહેલું ચેપ્ટર ભાગીદારી અને 11 માં ધોરણમાં તમે જે વાર્ષિક હિસાબ ભણીને આવ્યા છો એના જ વાર્ષિક હિસાબ પણ એ વૈયક્તિક માલિકીના હતા હવે આવશે એનાથી મોટું સ્વરૂપ એટલે ભાગીદારી કેટલી એનાથી મોટું સ્વરૂપ એટલે કંપનીના વાર્ષિક હિસાબ આવશે એટલે 11 માં ધોરણના વાર્ષિક હિસાબ તો સારી રીતે તમે ભણ્યા છો તમને ભણાવવામાં આવ્યું છે તમે સારી રીતે શીખ્યા છો તો સૌથી 12માના એકાઉન્ટમાં મહત્વના ચેપ્ટર હોય તો એ વાર્ષિક હિસાબ છે કારણ કે વાર્ષિક હિસાબના તો આ બે દાખલા 11 માર્કમાં પછી નવા ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિ પણ વાર્ષિક હિસાબ આવડતો હોય તો વધારે એમાં પણ ખ્યાલ આવશે તો 8 માર્કના આ બે દાખલા 8 × 4 અને 22 ટોટલ 38 માર્કનું એકાઉન્ટ છે તમારો વાર્ષિક હિસાબ ઉપર આધારિત છે 12 માર્કનો એટલે 11 માં ધોરણના વાર્ષિક હિસાબ જો તમે વ્યવસ્થિત ભણ્યા છો તો તમને ખૂબ જ ભણવાની મજા આવશે તો માગ્યા મુજબ જવાબ આપો બે પ્રશ્ન 22 દરેક દાખલાના 11 માર્ક 11 માર્કના વાર્ષિક હિસાબના બે દાખલા એક દાખલો આવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ ભાગ એનું બીજું ચેપ્ટર જે આપણે એકાઉન્ટની શરૂઆત ભણવાની ત્યાંથી કરવાની પણ એ પહેલાં એક ચેપ્ટર છે ભાગીદારી વિશે કર્યો એ મુકામે ભણવું પણ છે એનું તમને હમણાં આઈડિયા આપ્યો બીજું છે કંપનીના વાર્ષિક હિસાબ કંપનીના વાર્ષિક હિસાબ એટલે ભાગ એનું ત્રીજું ચેપ્ટર કંપની વિશેના ચેપ્ટરો છે માં છે બધા ભાગ બેમાં છે તો ભાગ બેનું છે ત્રીજું ચેપ્ટર એટલે કંપનીના વાર્ષિક હિસાબ અને આ બે ચેપ્ટરમાંથી 11 માર્કના દાખલા આવે અથવામાં કાંઈ હોય કંપનીના વાર્ષિક હિસાબને એક દાખલાના અથવા બીજો દાખલો હોય એવું ન હોય ફરજિયાત ગણવા આમાં એવું એક જ દાખલો હોય ફરજિયાત ગણવા આ બધામાં એવું હોય શેરપૂડીના ચેપ્ટરમાં આ માર્કના દાખલો પૂછે એમાં જ શેરપૂડીના અથવા બીજો શેરપૂડીનો દાખલો હોય બાકી બધા દાખલા ફરજિયાત હોય ઇન્ટરનલ ઓપ્શન બહુ ઓછા હોય એટલે બધા ચેપ્ટરો મેં તમને કીધા કે ફરજિયાત આપણે ગણવાના છે બરાબર ના બોર્ડની પેપર સ્ટાઇલ હતી હવે બોર્ડની એક્ઝામમાં તમારે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછે અને કેટલા માર્કનો પ્રશ્ન પૂછે એની એક બ્લુ પ્રિન્ટ લખવાની છે આ પેપર સ્ટાઇલ તમે વિડીયો પોઝ કરી લખતા જજો હવે બ્લુ પ્રિન્ટ લખાવું છું કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું બોર્ડની એક્ઝામમાં પૂછે
તમને હમણાં પેપર સ્ટાઇલ લખેલી પેપર સ્ટાઇલ છે તમારો છ વિભાગમાં એકમ લખેલો વિભાગ એ બી સી ડી ઈ અને એફ આ ચેપ્ટરનો ક્રમ લખું છું અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું લખું છે એ લખું છું અને કયા વિભાગનો પ્રશ્ન છે આ પેપર સ્ટાઇલ હમણાં મેં તમને સમજાવી કે દસ વિકલ્પો હોય દરેક વિકલ્પમાં કેટલા માર્ક હોય પ્રશ્ન જે કયા વિભાગમાં કેટલા માર્ક છે આ માર્ક લખ્યું વિભાગ બી દસ પ્રશ્ન દસ માર્ક કેટલા માર્ક થાય દરેક પ્રશ્નનો એક વિભાગ સી 6 પ્રશ્ન 18 માર્ક તો દરેક દાખલાના કેટલા માર્ક થશે 3 વિભાગ ડી 4 પ્રશ્ન 16 માર્ક તો દરેક દાખલાના કેટલા માર્ક થશે 16 વિભાગ ઈ 8 પ્રશ્ન વાળા 3 પ્રશ્ન 24 નું દરેક દાખલાના કેટલા માર્ક થશે 8 અને વિભાગ એફ 2 પ્રશ્ન 22 માર્ક દરેક દાખલાના કેટલા માર્ક થશે 11 આ પ્રશ્ન જે કેટલા માર્કનો વિભાગ છે યાદ રાખજો હવે સૌથી પહેલું ચેપ્ટર क्या विभाग प्रश्न पूछे तो एक विकल्प पूछे विभाग પૂછે
નવા ભાગીદારનો પ્રવેશ, નવા ભાગીદારનો પ્રવેશના ભાગ 1.5 નું ચેપ્ટર એમાંથી 9 માર્ક પૂછે, 1 માર્કનો એક વિકલ્પ અને 8 માર્કનો એક ડાક, પ્રશ્ન 2 પણ માર્ક 9, 8 માર્કનો ડાક અને 1 માર્કનો વિકલ્પ. છઠ્ઠું ચેપ્ટર આવશે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, એમાંથી પણ 9 માર્ક. આની જેમ એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન અને એક 8 માર્કનો ડાક. પાંચમું ચેપ્ટર છે એમાં 1 માર્કનો એક પ્રશ્ન અને 8 માર્કનો ડાક. છઠ્ઠું ચેપ્ટર છે એમાં એક વિકલ્પ અને 8 માર્કનો એક ડાક. છઠ્ઠું ચેપ્ટર એટલે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. અહીંયા ભૂલથી તમે અહીંયા લખો 1 પણ અહીં ઘણી વખત એવું બને ઓપ્શન નંબર 1 માર્કનો પ્રશ્ન પૂછતો હોય, પ્રશ્ન આની જેમ અહીંયા વિકલ્પ આપ્યો છે વિભાગ ભાગ 1 માં પહેલા ચેપ્ટર તો એ વિકલ્પ ન કરીને ઘણી વખત એમ પૂછે કે આ વિભાગમાં પ્રશ્ન પૂછી નાખતો હોય, અથવા અહીંયા જો આ 1 માર્કનો પ્રશ્ન પૂછો વિકલ્પમાં પૂછતા નથી એવું ઘણી વખત, એ 1 માર્કના બદલે ઘણી વખત વિકલ્પ પૂછી નાખે એટલે સુધારો કરી નાખતો. મેં પેલા અહીંયા આવ્યો હતો પછી અહીંયા બેસી એટલે આ છઠ્ઠું ચેપ્ટર ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ એમાંથી પણ આની જેમ 9 માર્ક, 1 માર્કનો એક વિકલ્પ અને 8 માર્કનો એક દાખલો. અને સાતમું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન અને ધંધો બંધ, એમાંથી 8 માર્ક પૂછે, એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન અને 3 માર્કના 2 દાખલો થઈ ગયા. 8 માર્ક, 3 માર્કના 2 દાખલો, 6 માર્ક, 1 માર્કનો એક પ્રશ્ન, 7 ને એક વિકલ્પ, 8 માર્ક થઈ ગયા. ભાગ 1 આપણો ભાગીદારી પેઢી વિશે નો છે અને ટોટલ આનો સરવાળો કરો એટલે ભાગ 1 ટોટલ 52 માર્ક થાય. હવે ભાગ 2 એની નીચે લખવાનું શરૂ રાખજો. ભાગ 2 નું પહેલું ચેપ્ટર, ભાગ 2 નું પહેલું ચેપ્ટર આવશે શેર મૂડીના હિસાબ, શેર મૂડીના. હવે ભાગ 2 છે આ કંપની વિશેના ચેપ્ટર આવશે 6 6, એમાંથી શેર મૂડીના વ્યવહારમાંથી 10 માર્ક નું પૂછે, એમાંથી 1 વિકલ્પ, 1 માર્ક નો એક પ્રશ્ન અને 8 માર્ક નો એક પ્રશ્ન. જો બ્લુ પ્રિન્ટ લખાવી એમાં વિભાગીમાં બરાબર બે પ્રશ્ન લખાવી એમાં વિભાગીમાં તમને 8 8 માર્ક ના 3 દાખલા લખાવ્યા છે. એક આ ત્રણેય દાખલા લઈ, એક દાખલો છે નવા ભાગીદારના પ્રવેશમાંથી, એક ભાગીદારની નિવૃત્તિમાંથી, એક શેર મૂડીના વ્યવહાર વિભાગ જેનું પહેલું છે, એમાંથી 10 ટૂંકો પ્રશ્ન અને 8 માર્ક નો એક દાખલો. બીજું ચેપ્ટર આવશે ડિબેન્ચરના હિસાબો, ડિબેન્ચરના હિસાબો એમાંથી 8 માર્ક નું પૂછે, 8 માર્ક માંથી 1 વિકલ્પ, 1 ટૂંકો પ્રશ્ન અને 3 માર્ક ના 2 થઈ ગયા. 8 માર્ક આની જેમ જ 8 માં ચેપ્ટર ની આ 7 માં ચેપ્ટર ની જેમ 3 3 માર્ક ના 2 દાખલા, 1 માર્ક નો 1 વિકલ્પ અને 1 માર્ક નો ટૂંકો પ્રશ્ન. ટોટલ પ્રશ્ન 4 પણ માર્ક 8 થઈ ગયા, 3 2 6 અને 7 માં 4. ત્રીજું ચેપ્ટર આવશે કંપનીના વાર્ષિક હિસાબ. આ ચેપ્ટર ની અંદર 11 માર્ક નું પૂછે, 11 માર્ક નું પ્રશ્ન તો તમને લખાયું વિભાગ 1 માં પૂછે ને, 11 માર્ક ના 2 દાખલા, 1 દાખલો 11 માર્ક નો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ અને બીજો 11 માર્ક નો દાખલો કંપનીના વાર્ષિક હિસાબ. આ છે 11 માર્ક નું માત્ર 1 દાખલો, 11 માર્ક નો પ્રશ્ન સમા હોય વિભાગ 1 માં, 11 માર્ક વાળો 1 પ્રશ્ન દાખલો. ચોથું ચેપ્ટર આવશે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એમાંથી 5 માર્ક નું પૂછે, એમાંથી 1 માર્ક નું 1 પ્રશ્ન અને 4 માર્ક નું 1 પ્રશ્ન, 4 માર્ક નું 1 દાખલો. તમને વિભાગ ડી માં 4 4 માર્ક ના 4 દાખલા પૂછે છે એવું લખાયું ને. એક દાખલો ભાગીદારી નું મૂલ્યાંકન, બીજો દાખલો નાણાકીય પત્રકો નું વિશ્લેષણ, ત્રીજો દાખલો આના પછી હિસાબી ગુણોત્તર અને એના પછી ત્રીજો દાખલો એટલે છેલ્લો ચેપ્ટર રોકડ પ્રવાહ. છેલ્લા ત્રણેય ચેપ્ટર માંથી 4 4 માર્ક નો દાખલો છે એટલે આ ચેપ્ટર નાણાકીય પત્રક નું વિશ્લેષણ 5 માર્ક નું પૂછે, એમાં 1 માર્ક નો 1 પ્રશ્ન, 4 માર્ક નો દાખલો. પાંચમું એમાંથી પૂછશે 8 માર્ક. પાંચમું ચેપ્ટર એટલે હિસાબી ગુણોત્તર, હિસાબી ગુણોત્તર માંથી 2 વિકલ્પ, 2 ટૂંકા પ્રશ્ન અને 4 માર્ક નો 1 દાખલો, 2 વિકલ્પ, 2 ટૂંકા પ્રશ્ન, 4 માર્ક નો દાખલો. પ્રશ્ન 5 માર્ક 8. અને છઠ્ઠું ચેપ્ટર આવશે રોકડ પ્રવાહ પત્ર. આ ચેપ્ટર માંથી બોર્ડની એક્ઝામમાં 6 માર્ક નો પૂછે, એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન અને આમાંથી પણ 4 માર્ક નો એક દાખલો. છેલ્લા ત્રણેય ચેપ્ટર માંથી 4 4 માર્ક ના દાખલા એક દાખલો. એટલે આ તમારી બોર્ડની બ્લુ પ્રિન્ટ થઈ
ટોટલ 10 ચેપ્ટર આનો સરવાળો કરો 10 વિકલ્પો થઈ જતા 1 2 3 4 5 6 7 8 9 10 10 વિકલ્પ થઈ ગયા 10 પ્રશ્ન 10 વિભાગ વિભાગ એક માર્કના કેટલા પ્રશ્ન હોય 10 થઈ જતા 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા 10 3 3 માર્કના કેટલા દાખલા હોય 6 6 દાખલા થઈ જતા 1 2 3 4 5 6 થઈ ગયા 4 4 માર્કના કેટલા દાખલા હોય વિભાગ વિભાગમાં 4 તો 1 બે ત્રણ ચાર આઠ આઠ માર્કના કેટલા દાખલા હોય વિભાગ ઈમાં તો ત્રણ એક બે અને આ ત્રણ અને વિભાગ એફમાં અગિયાર અગિયાર માર્કના કેટલા દાખલા હોય તો બે એક અને આ બે ટોટલ આનો સરવાળો કરો ને આ દસ વિકલ્પ થઈ જાય દસ ટૂંકા પ્રશ્ન થઈ જાય આ છ વિભાગ સીમા દાખલા થઈ જાય એવી રીતે ટોટલ આમાં લખી નાખો એ કઈ લખવાની જરૂર નહીં ના લખો ના ટોટલ કરો એટલે 100 માર્કનું પેપર થાય વિભાગ એક નો સરવાળો થાય 52 ભાગ એક નો સરવાળો થાય 52 માર્ક ભાગ બે નો સરવાળો 48 માર્ક ભાગ બે માંથી 48 માર્ક આ તમારી બોર્ડ ની બ્લુ પ્રિન્ટ છે કે ચાર ચેપ્ટર માંથી કેટલા માર્ક નું પૂછન કેટલા માર્ક નું પ્રશ્ન તો આ તમારી બોર્ડ ની કેમ્પસ છે અને આ બ્લુ પ્રિન્ટ છે હવે આપણે ભણવાની શરૂઆત કરવાની છે પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ હવે આ બે વસ્તુ તમે પોઝ કરી કરી વિડીયો પોઝ કરી કરી લખતા જાઓ લખી નાખો અને હવે ચેપ્ટર 1 હેડિંગ આપો ભાગીદારી વિષય પ્રવેશ કેમ છે કેટલા માર્કનું છે 4 એક વિકલ્પ અને 3 માર્કનું એક મિત્રો આ પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ બોર્ડની પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટ જોયા બાદ પહેલા ચેપ્ટરથી આપણે ભણવાની શરૂઆત કરીએ ભાગીદારી વિષય પ્રવેશ ભાગીદારી આખો ભાગ એક આખો સાથે સાત ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ તો ભાગીદારી કેટલી વિષય આવશે પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ એટલા માટે એને કહેવામાં આવે છે કે પહેલી વખત તમે ભાગીદારી કેટલી વિષયના ચેપ્ટરો એકાઉન્ટમાં ભણો વૈયક્તિક માલિકીના ચેપ્ટરો આવતા અગિયારમાં ભણો દાખલા પછી બીજું ચેપ્ટર થયું હવે હકીકતમાં તમારે આ એકાઉન્ટની શરૂઆત ધોરણ 12 ના એકાઉન્ટની શરૂઆત વાર્ષિક હિસાબ પણ વાર્ષિક હિસાબ એટલે આના પછી બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક પણ એ પેલા ચેપ્ટર એટલા માટે ભણવાનું છે તમારે કારણ કે ધોરણ 11 માં તમારે વાર્ષિક હિસાબ આવતા એ વૈયક્તિક માલિકી ધોરણ 11 માં તમે જે વાર્ષિક હિસાબ ધોરણ 11 નું એકાઉન્ટ આખે આખું વૈયક્તિક માલિકી ઉપર આધારિત છે ધંધાનો એક જ માલિક હવે જે વાર્ષિક હિસાબ આવવાનો એ ભાગીદારી કરી નામ તો 11 માં ધોરણ માં તમે જે વાર્ષિક હિસાબ ભણી આવ્યા છો એમાં વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબ આવતા અને એમાં તમે ત્રણ ખાતા બનાવતા ધંધાનો એક જ માલિક એ ખાતા ક્યાં ક્યાં તો વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું શરૂ અને 12 ખાતું એમાં આની જેમ મોટા મોટો દાખલો વાર્ષિક હિસાબ માં અને ધોરણ 12 માં પણ સૌથી મહત્વના ચેપ્ટર હોય તો વાર્ષિક હિસાબના છે કારણ કે 11 માર્કના ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ બીજો 11 માર્કનો દાખલો કંપનીના વાર્ષિક હિસાબ પછી પ્રવેશ અને નિવૃત્તિ આ ચેપ્ટરમાંથી 8 માર્કના દાખલા છે એ વાર્ષિક હિસાબ આવતા હોય તો વધારે મજા આવે 16 માર્કના એ દાખલો ટોટલ
38 માર્કનો એકાઉન્ટ આમ તમે જો તો વાર્ષિક હિસાબ આધારિત છે 12 માર્ક. હવે ધોરણ 11 માં તમે જે વાર્ષિક હિસાબ ભણીને આવ્યા એ વૈયક્તિક માલિકી ના હતા એમાં તમે ત્રણ ખાતા બનાવો વેપાર નફા નુકસાન અને પાકું છે. હવે જે વાર્ષિક હિસાબ ચેપ્ટર આવશે આના પછી બીજું ચેપ્ટર એ આવશે ભાગીદારી કરેલા વાર્ષિક હિસાબ. વૈયક્તિક માલિકીથી મોટું સ્વરૂપ એટલે ભાગીદારી કરે અને ભાગીદારી કરેલા વાર્ષિક હિસાબમાં ટોટલ 5 ખાતા બનાવવાના. ત્રણ ખાતા તો 11 માં તમે જે ભણી આવ્યા ને એની એજ બધી ખાતા એને બધી વિગતો પણ એની વેપાર નફા નુકસાન પાકું છે. બીજા બે ખાતા નવા તમારી માટે આવશે કારણ કે હવે ભાગીદારીમાં ધંધો ચાલતો હોય તો ક્યાં ભાગીદારની વર્ષને અંતે કેટલી મૂડી છે એ જાણવા માટે ભાગીદારોના મૂડી ખાતા બનાવવા પડે અને ભાગીદારો વચ્ચે વર્ષને અંતે નફો કે નુકસાનની વહેંચણી કરવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું પડે. તો આ બે ખાતા તમારી માટે નવા છે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. આ બે ખાતામાં કઈ કઈ વિગત આવે એ જાણવા માટે પહેલું ચેપ્ટર રાખ્યું છે ભાગીદારી વિશે. આ ચેપ્ટર શીખો એટલે તમને નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બનાવતા આવડી જાય એટલે આના પછીનું ચેપ્ટર આવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. એમાં તમારે આ પાંચે પાંચ ખાતા બનાવવાના 11 માર્ક રાખો. જે 11 માં ત્રણ ખાતા આવતા વાર્ષિક હિસાબ વેપાર નફા નુકસાન અને પાકું સ્વરૂપ અને નફા નુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતું જે આ ચેપ્ટરમાં શીખો એ ટોટલ 5 ખાતા બનાવવાના પછીના ચેપ્ટરના ચેપ્ટરમાં વાર્ષિક હિસાબનો દાખલો હોય 11 માર્ક દાખલો. એટલે આ ચેપ્ટર વાર્ષિક હિસાબ પહેલાં શું તમે ભણવું પડે તો નફા નુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતું તમારી માટે નવા છે એનો અભ્યાસ કરવા માટે આ ભાગીદારી વિશે પ્રવેશ ચેપ્ટર ભણવાનું છે. આ ચેપ્ટરમાંથી 4 માર્ક પૂછાય. હમણાં કહીને બ્લૂ પ્રિન્ટ લખાયું કે 4 માર્કમાંથી 1 વિકલ્પ અને 3 માર્ક એક ટૂંકો દાખલો. હવે ભાગીદારી વિશે પ્રવેશ આ ચેપ્ટરના છે ને આમ દાખલાના મુખ્ય બે ભાગ હોય ટૂંકા દાખલા અને મોટા દાખલા. ટૂંકા દાખલા છે 3 માર્કના એ આ ચેપ્ટરમાંથી પૂછે. ભૂલ સુધારણા નોંધના દાખલા છે. કમિશન નિયમમાં પછી 4 રીતના દાખલા ભૂલ સુધારણા નોંધના દાખલા કમિશનની ગણતરીના દાખલા નફા નુકસાનની વહેંચણી કરવાના દાખલા મૂડી અને ઉપર પર વ્યાજની ગણતરીના દાખલા. એટલે આ દાખલામાંથી 3 માર્કનો દાખલો થશે. બીજા આવે મોટા દાખલા. મોટા દાખલા એટલે નફા નુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતું. હમણાં મેં તમને જે વાત કરી વાર્ષિક હિસાબમાં આ બે ખાતા બનાવવા પડશે નફા નુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતું. આ દાખલા પણ ગણવાના છે પણ આ દાખલા આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં પૂછાતા નથી. ખાલી ટૂંકા દાખલા પૂછે. ક્યાં દાખલા મોટા દાખલા જે આવે નફા નુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતું બનાવવાના દાખલા આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં પૂછાતા નથી આ ચેપ્ટરમાં. પણ તેમ છતાંય ગણવાના છે. ટૂંકા મેં આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં નથી પૂછાતા નફા નુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતું બનાવવાના દાખલા. પણ આના પછીના ચેપ્ટરમાં તો વાર્ષિક હિસાબમાં તો ફરજિયાત બનાવવાના છે એ બે ખાતા નફા નુકસાન અને ફાળવણી ખાતું મૂડી ખાતું. તો ટોટલ 5 ખાતા બનાવવાના એમાં આ બે ખાતા બનાવવાના છે એટલે મોટા દાખલા પણ કેટલાક આપણે ગણવાના છે. બાકી 4 માર્ક ચેપ્ટરમાં ટૂંકા દાખલો જે અત્યારે 4 રીતના આવે એ ટૂંકો દાખલો અને 1 માર્કનો એ વિકલ્પ છે. હવે આપણે થિયરીની શરૂઆત કરીએ પહેલા તમને આખી નામ લખવાની પરિભાષા ધોરણ 11ની આખી પદ્ધતિ સમજાય. નામ લખવાની આખી પદ્ધતિ શું તો ધોરણ 11ની વાત કરીએ તો ધોરણ 11માં તમે સૌથી પહેલા ધંધામાં કોઈ પણ વ્યવહાર થાય આ નામ લખવાની આખી આ ચેપ્ટરની શરૂઆત કરું થિયરી લખાવું એ પહેલાં તમને આખી નામ લખવાની પદ્ધતિ પરિભાષા યાદ કરાવી દઉં 11માં. કારણ કે વાર્ષિક હિસાબથી શરૂઆત થઈ જ આપણે એકાઉન્ટ બીજું ચેપ્ટર છે. ધંધાની અંદર તમે કોઈ પણ આર્થિક વ્યવહાર થાય પહેલાં નામ લખવાની પદ્ધતિ શું હતી ધંધા તમે ધોરણ 11માં એકાઉન્ટ ભણ્યા છો એટલે ધંધામાં કોઈ પણ વ્યવહાર થાય એટલે વ્યવહારને સૌથી પહેલાં ઓળખતા આર્થિક છે કે બિન આર્થિક. બિન આર્થિક વ્યવહાર તો એની નોંધ થતી દાખલા તરીકે માલ ખરીદવાનો ઓર્ડર મળ્યો લાઇટ બિલ ચૂકવવાનો ઓર્ડર મળ્યો બિન આર્થિક વ્યવહારની નોંધ થતી. એટલે આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક એ તમે ઓળખતા. આર્થિક વ્યવહાર હોય તો પાછા 3 સ્વરૂપના હોય રોકડ ઉધાર અને વિનિમયના અન્ય વ્યવહાર. આ બધું ઓળખ્યા પછી તમે ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર થાય એટલે પછી શરૂઆત ધંધામાં નામ લખવાની છે નામ નથી. આ તો બધું તમે પહેલું બીજું ચેપ્ટર એકાઉન્ટમાં ધોરણ 11માં કેમ ભણ્યા હતા કે સૌથી પહેલાં વ્યવહાર ઓળખતા આવડી જાય. વ્યવહાર ઓળખતા આવડી જાય પછી રોકડ વ્યવહાર આર્થિક વ્યવહાર તમારા રોકડ છે ઉધાર છે અન્ય એ ખબર પડી જાય એ ખબર એ આવડી જાય એટલે તમે
કારણ કે આપણે જે નામો લખીએ છીએ એ દ્રિનોધી નામો પદ્ધતિના સિદ્ધાંત મુજબ લખીએ છીએ. દ્રિનોધી નામો પદ્ધતિ એટલે જેમાં દરેક આર્થિક પ્રવાહની કેટલી નોંધ થાય, બે નોંધ થાય, એટલે પછી તમે બે અસર આપતા છો. બે અસરને આધારે પછી તમે ખાતાના પ્રકાર ગણ્યા. ખાતામાં ધંધામાં કોઈ પણ વ્યવહાર થાય તો ખાતાને ત્રણ પ્રકારને લખવો જોઈએ. ક્યાં ક્યાં? વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. વ્યક્તિ ખાતામાં કોણ કોણ આવે તમે પછી અભ્યાસ કર્યો હોય. વ્યક્તિ ખાતામાં આપણે બધા આવી જીવન વ્યક્તિ, સંસ્થાઓ આવે, દુકાનો આવે, વીમા કંપનીઓ આવે, બેંકો આવે, બધા વ્યક્તિ ખાતામાં આવે. બીજો પ્રકાર આવતો માલ મિલકત ખાતું, તેમાં માલના ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પર વેચાણ પર ખાતું, મિલકતોમાં જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, મશીનરી, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, રોકડ, સિલક, ટ્રેન સિલક, આ બધું માલ મિલકત ખાતામાં આવે. ત્રીજું ઉપજ ખર્ચ ખાતું, ખર્ચા અને આવક બધી ઉપજ ખર્ચ ખાતામાં આવે. પગાર, ભાડું, વીમા પ્રીમિયમ, લાઇટ બિલ, વીજળી ખર્ચ, જાહેરાત ખર્ચ, આ બધા ખર્ચો આવક હોય, મળેલ ડિવિડન્ડ, મળેલ કમિશન, મળેલ વ્યાજ વધારો, બરાબર? એટલે કોઈ પણ ધંધામાં વ્યવહાર થાય તો સૌથી પહેલાં તમે ઓળખો આર્થિક છે કે બિન આર્થિક. આર્થિક વ્યવહારો તેને ત્રણ સ્વરૂપમાં વિભાજિત થતો, રોકડ, ઉધાર, કેની. એ ઓળખા પછી તમે ખાતાના પ્રકાર ગણ્યા. એ ત્રણ પ્રકારના ખાતા હોય હમણાં વાત કરીએ, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને વ્યક્તિ ખાતું. તો એમાં કોનો કોનો સમાવેશ થાય એ હમણાં અમે વાત કરીએ. પછી ખાતાના નિયમો, એ વ્યક્તિ ખાતા હોય તો એનો નિયમ હતો, લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા. માલ મિલકત ખાતું આવતું તો એનો નિયમ આવતો, આવે તો ઉધાર અને જાય તો જમા. ઉપજ ખર્ચ ખાતું આવતું તો એનો નિયમ આવતો, ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા. એને આધારે પછી તમે દ્રિનોધીનામા પદ્ધતિના સિદ્ધાંત મુજબ દરેક વ્યવહારની બે અસર આપ્યા પછી એક અસરને ઉધાર કરતા એકને જમા, એને કહેવાય આમ. એટલે અત્યાર સુધી તમે ભણતા નહીં બધું, તો ખાલી તમને આમનો ધાવડે એટલા માટે બધું ભણતા, બાકી નામો લખવાની સાચી શરૂઆત ક્યાંથી થાય છે? આમનો. કારણ કે આમનો દી નામાનો પ્રાથમિક ચોપડો છે, પ્રાથમિક એટલે સૌ પ્રથમ મૂળ ચોપડો. કોઈ પણ વૃક્ષ હોય એની શરૂઆત ક્યાંથી થાય? મૂળિયાથી. આમનોધી નામાનો મૂળ પ્રાથમિક ચોપડો છે. ધંધાની અંદર કોઈ પણ આર્થિક પ્રવાહ થાય તો સૌથી પહેલા એને આમનો ગણે. પણ આમનો લગતા પહેલા આ તમે આ બધું ભણ્યા, મેં જે બોલ્યો ને એ સૌથી પહેલા વ્યવહાર ઓળખવાના, બે અસર આપવાની, ખાતાના નિયમો ભણવાના, એના પ્રકાર. પણ આ બધું આવડે તો જ આમનો આવડે. અને નામો લખવાની શરૂઆત ક્યાંથી થાય? આમનો. ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર આર્થિક પ્રવાહ થાય તો સૌથી પહેલા એને હું લખાતી આમનો. આમનો પ્રમાણ ખૂબ જ વધુ રહેતું. નાના વેપારીને એક મહિને જેટલા વ્યવહાર થાય, મોટા વેપારી એક દિવસે થઈ જતા હોય, બહુ જ ગ્રાહકોની ભીડ રહેતી. તો એ વેપારી છે આમનોના ચોપડાના ભાગ પાડી દે, વિભાગ પાડી દે, એને કહેવાય પેટાણ. કારણ કે જો એવું ન કરે, ખાલી આમનોનો ચોપડો રાખે તો ચાલે, પણ ખાલી આમનોનો ચોપડો રાખે તો ભવિષ્યની અંદર કોઈ વ્યવહાર ગોતવાનો, જો માહિતી ગોતવાની થાય તો મુશ્કેલી પડે. એટલે આમનોના ચોપડાના ભાગ પાડી દે એને કહેવાય પેટાણ. આપણે કેમ, દાખલા કે સ્કૂલમાં 300ની સંખ્યા હોય તો 60-60ના ક્લાસ પાડો, કારણ કે એક સાથે 300 જણા ભણાવી તો એવી રીતે ખાલી 60 જણા હોય તો એક જ ક્લાસ. તો આવી રીતે ધંધાની અંદર વ્યવહારનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે મોટો વેપારી આમના ચોપડાના ભાગ પાડી એને કહેવાય પેટા. એવી 9 પ્રકારની પેટાનો ભાગ ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ, પેટા રોકડ મેળ, લેણી ઊંડી, એવી ઊંડી અને ખાસ આમનો. એટલે ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર થાય તો સૌથી પહેલા આમનો કે પેટાનો ભાગ. નામો લખવાની શરૂઆત એકાઉન્ટની અંદર કોઈ પણ આર્થિક વ્યવહાર થાય નામ થાય. પછી મોટો વેપારી હોય તો પેટાનો કાઢી દે, પેટાનો નામ કરતો વિભાગ પાડે હોય, ખરીદ નોંધ છે તમે માત્ર ઉધાર ખરીદી નાખો, રોકડ મેળ છે તો રોકડ નો એવા ગોતવો, રોકડ મેળ નો રોકડ ગોતવો, એ પેટા નોંધ માં. તો આમ કે પેટા નોંધ
કોઈ પણ આર્થિક વર્ષે સૌથી પહેલા લખાય પછી એના આધારે ખાતા હોય ખતમ લીધી જાય બીજો ચોમડો આવે ખાતા હોય આમનું કે પેટાનુંમાં વ્યવહાર લખાઈ જાય પછી ખાતા હોય એનું ખતમ ખાતા હોય એનો ચોપડો એ મુખ્ય ચોપડો છે આમાં નકરા ખાતા બનાવે ખાતા તો તમને ખ્યાલ છે કઈ રીતે હોય આ રીતે આપણે બનાવ વિગત રકમ વિગત રકમ ખતમણીના ચેપ્ટરમાં તમે ભણ્યા છે નકરા ખાતા જ બનાવવાના તો આમનું કે પેટાનું લખાઈ જાય પછી ખાતા હોય અને ખતમણીનો ચોપડો આવે ખાતા હોય એટલે જે ચોપડામાં નકરા ખાતા જ બનાવેલા હોય એને ખાતા હોય ખતમણી એટલે આ ખાતા બનાવ્યા પછી આમનું કે પેટાનોંધમાં તમે જે વ્યવહાર લખ્યા છે એ જે તે ખાતાની અંદર એન્ટ્રી પાડવામાં આવે એને ખાતા હોય એટલે ખાતા બનાવવા ખતમણી એટલે આમનું કે પેટાનોંધમાં તમે જે વ્યવહાર લખ્યા છે એની એન્ટ્રી કરવામાં આવે એને કહેવાય બીજો ચોપડો આવે ખાતા હોય એને ખતમ વર્ષ પૂરું થાય એટલે ખાતા આમનું કે પેટાનોંધમાં લખાઈ જાય ખાતા હોય એમાં ખતમણી થઈ જાય પછી વર્ષ પૂરું થાય મોટે ભાગે આપણે વર્ષ અહીં ઇન્ડિયાની અંદર 31 માર્ચે જ પૂરું થાય હિસાબ વર્ષ છે 2 એપ્રિલ થી 31 માર્ચ એટલે વર્ષ પૂરું થાય એટલે બધા ખાતા બંધ કરવાના હોય ખાતા બંધ કરી ખાતાની બાકી શોધવાની બે બાજુનો સરવાળો કરતા તમે જે બાજુનો સરવાળો હતો એ બે બાજુ લખતા પછી બાકી શોધવું એને કહેવાય બાકી આપેલી ખાતાની બાકીના આધારે પત્રક તૈયાર થાય એને કહેવાય કાચું સગવડ કાચું સગવડ તૈયાર કરો એટલે બે બાજુનો સરવાળો સરખો આવો શું કામ એ આપણે નામું લખીએ છીએ દ્વિનોંધી નામક પદ્ધતિના સિદ્ધાંત મુજબ દરેક વ્યવહારની બે નોંધ થાય એમાં જેટલું એક ખાતું ઉધાર થાય એટલું જમા થાય ઉધાર અને જમાનો સરવાળો સરખો થાય એટલે આપણે આ એક પ્રકારનો લેખા પછી ખાતા એક ખતમની ક્રિયા પછી ખાતા બંધ કરે ખાતાની બાકીના આધારે એટલે પત્રક તૈયાર કરીને આ ખાતાની બાકી આ પત્રકમાં ઉતારો એટલે ખાતા સગવડની બે બાજુનો સરવાળો સરખો થાય એટલે આપણે હિસાબો લખવામાં આમાં કઈ ભૂલ નથી કરી એવું માની લેતા પણ હકીકતમાં ભૂલ નથી થઈ એવું જ આપણે માનતા હોય પણ તમારે ચેપ્ટર આવો ભાગ 2 માં 11 માં ભૂલ સુધારણા ભૂલ સુધારણા નોંધ એટલે આપણે એમ માનતો હોય કાચું સગવડ એવું મળી જાય એવું કઈ લખતો ભૂલ થયે જ નથી ઉધાર જમા બધું સરવાળો સરખો પણ એમાં ભૂલ 2 પ્રકારની આવે તમે અભ્યાસ કરીને આવ્યા છો કાચા સગવડને અસર કરતી ઘણી વખત કાચા સગવડની એક બાજુનો સરવાળો આવે 90 હોય અને બીજી બાજુનો આવે 1 એ તો ભૂલ પકડાય જાય 10,000નો તફાવત પણ બીજી ભૂલ આવતી કાચા સગવડને અસર ન કરતી એમાં આપણે એવું માનતા હોય કે કાચું સગવડ મળી ગયું એટલે ભૂલ નથી પણ હકીકતમાં પરેશને ખાતાને ઉધારને બદલે નરેશના ખાતાને ઉધાર બધું લખાઈ ગયું તો કાચો સગવડ તો મળી જાય આપણે તો કઈ ભૂલ જ નથી પણ વ્યક્તિ ખોટો પરેશના ખાતે ઉધાર કરવાનું બદલે નરેશ ખાતે ઉધાર થઈ ગયો ઉધાર તો એક ખાતા બદલે બીજા ખાતે એને કઈ ફેર ન સરવાળો મળી જાય આપણે તો કઈ ભૂલ નથી કાચા સગવડને અસર કરતી ન કરતી ભૂલો આવે પણ મોટે ભાગે આપણે એવું માનતા હોય કાચો સગવડ સરખું તે બાજુ આવી જાય ઉધાર અને જમા બાજુ સરવાળો એટલે આ નામું લખવાની ધોરણ 11મી પ્રક્રિયા છે કે આમનું કે પેટાનું લખાય કોઈ પણ આર્થિક વર્ષ થાય એટલે પછી એના આધારે ખાતા હોય એને ખતમણી તૈયાર થાય પછી એના ખાતા બંધ કરી કાચો સગવડ તૈયાર થાય કાચા સગવડ ઉપર વાર્ષિક હિસાબ તૈયાર થાય અને આપણે આ વાર્ષિક હિસાબમાં પણ કાચો સગવડ આવી હોય નીચે વધારાની માહિતી હતી અને કે હવાલા એની ઉપરથી આપણે વાર્ષિક હિસાબ દાખલો ગણવાનો પણ એ વાર્ષિક હિસાબ એટલે આના પછીનું બીજું ચેપ્ટર એ પેલા આ ચેપ્ટર એટલા માટે ભણવાનું છે હમણાં મેં તમને વાત કરી કે હવે તમારે ધોરણ 12માં એક વાર્ષિક હિસાબ આવશે એમાં તમારે કેટલા ખાતા બનાવવાના થશે 5 ક્યાં ક્યાં 5 ખાતા તો જો વેપાર નફા નુકસાન અને પાક જો ધોરણ 11માં તમે આ વાર્ષિક હિસાબ આવતા વૈયક્તિક માલિકીમાં તમે 3 ખાતા બનાવ્યા વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સ્વરૂપ આ ધોરણ 11 હવે આ
व्यापार खाते ताजा को काची को डालते भोरा रंजन ही बात ये तो क्या है जरा नफा नुकसान नफा नुकसान खाते चौको ना को चौकी को डालते ये तो क्या है जरा पाका सर्वया मा मुड़े जाओ बल सूत्र आउट सर्वाधिक मुड़े प्लस मुड़े मा वधार प्लस मुड़े नो ब्याज प्लस चौको ना माइनस ऊपर नो ब्याज माइनस चौके को ये तो मैं सो जान चौको ना को था ये सूत्र मा प्लस करता चौकी को था पाका सर्वया मुड़े जाओ बल सूत्र मा दिन ઈ વ્યક્તિક માલિકીના વારસિક હવે આવશે છે ને આવશે ભાગીદારી કેટલીના વારસિક આના પછી છે તો હવે બે ખાતા વધી પેલું બીજું ત્રીજું ચોથું પાંચમા નંબરે પાકું છે બે ખાતા વધી ગયા નફા નુકસાન ફાળવણી અને મૂડી ધોરણ 11 માં ત્રણ ખાતા હતા એક બે હવે વાર્ષિક હિસાબ આવશે ભાગીદારી કેટલી માં પાંચ ખાતા હોય છે આના પછી હવે શું થશે તો હવે જો ધોરણકારનું પહેલું ખાતું આવે બીજું આવે ત્રીજું આવે ચોથું આવે પાંચમું પાકું તો હવે શું થશે વેપાર ખાતે જે કંઈ કાચોનો કાચી ખોટાવે ક્યાં લઈ જવાનું નફા નુકસાન નફા નુકસાન ખાતે ચોખ્ખો ચોખ્ખી ખોટાવે ક્યાં લઈ જવાનું નફા નુકસાન ફાળવણી નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કર્યા પછી જે કંઈ ધંધામાં નફો થાય કે નુકસાન થાય એની ભાગીદારો વચ્ચે ફાળવણી થાય બે કે ત્રણ જે ભાગીદાર હોય ને અગિયારમાં ધોરણમાં તારી ફાળવણી કરવાની ખાતી નહીં કારણ કે વ્યક્તિક માલિકીના વાર્ષિક હિસાબ હતા ને એમાં ધંધાનો એક જ માલિક હોય એને કોઈની સાથે નફો કે નુકસાનનો ભાગ પાડવાના હતા નહીં હવે ભાગીદારી પેઢીમાં નફો કે નુકસાનની ફાળવણી કરવાની નફો નુકસાનની ફાળવણી આ ખાતે થાય અહીંયા નફા નુકસાનની ફાળવણી કર્યા પછી જેના ભાગે જેટલો નફો નુકસાન આવ્યો એને ક્યાં લઈ જવાનું ભાગીદારોનો મૂડી મૂડી ખાતા કેવી રીતે બનાવવા એ જ આ ચેપ્ટરમાં શીખવાનું મૂડી ખાતા બંધ કરી સીધા ક્યાં રાખી નાખવાનું પાકા સ્થળે આ ધોરણ 12 નો ક્રમ છે વેપાર ખાતું નફાનુકસાન ખાતું નફાનુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતું પાકું તો આ બે ખાતા તમારી માટે નવા છે આ બે ખાતામાં કઈ કઈ રીતે આવે એ જાણવા માટે તો ભાગીદારી વિશે પ્રવેશ ચેપ્ટર એક આ ચેપ્ટરમાંથી આ મોટા દાખલા જે આવે નફાનુકસાન ફાળવણી ખાતું મૂડી ખાતું બનાવવા એ ભણવાનું છે બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી આ ચેપ્ટરમાંથી જે ત્રણ માર્કનો દાખલો પૂછે ને ટૂંકા દાખલા પૂછે ભૂલ સુધારણા નોંધના નફાની વહેંચણી કરવાના એવા ટૂંકા ટૂંકા દાખલા હોય પણ તેમ છતાં આ બે દાખલા બે ખાતાના દાખલા એટલા માટે કરાવવાના છે કારણ કે વાર્ષિક હિસાબમાં તો પાંચે પાંચ ખાતા બનાવવાના થશે એટલે આ ચેપ્ટરનો મુખ્ય ઉદ્દેશ મેં તમને કહી દીધું કે નફા નુકસાન ફાળવણી પરંતુ મૂડી ખાતું બે ખાતા તમારી માટે નવા છે અને બે ખાતામાં કઈ કઈ રીતે આવે જાણવા માટે આ પહેલું ચેપ્ટર ભણવાનું અને જે પહેલું ચેપ્ટર ભણો આના પછીનો વાર્ષિક હિસાબ આવે છે એમાંથી 11 માર્ક દાખલો અને પાંચે પાંચ ખાતા બનાવો અને ભાગીદારી કરીના વાર્ષિક હિસાબ મેળવ્યા તો જ કંપનીના વાર્ષિક હિસાબ આવે એટલે ધોરણ 11 માં જો વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબ મેળવ્યા છે તો જ આમાં મજા આવશે અને આ જો ભાગીદારી કરીના વાર્ષિક હિસાબ આવે તો જ કંપનીના આવશે એટલે આ રીતે નામો લખવાની આપણે આપણે જે હવે તમને નામો લખવા ભાગીદારી વિશે થિયરી લખવાની છે પેલો પ્રશ્ન ભાગીદારી કેટલો હોય ને એના લક્ષણો ભાગીદારી કરારનામામાં જે શું કરારનામામાં કેવી કેવી જોગવાઈ એની ચર્ચા હવે આપણે આ થિયરી પેલું ચેપ્ટર હેડિંગ મારી ભાગીદારી વિશે પ્રવેશ અને એની હવે નેક્સ્ટ વિડીયોમાં તમને થિયરી લખાવું છું.